वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथू तरंग 74मु भगवान श्रीहरिए कहेली अद्भुत वात एनु श्रवण करीशु आपणे। थाल जेय कर श्रीहरि जीवेन्द्र नृप को दीन ओर दिए उत्तम नृप को जालम सिंह मागेलीन। સમજી ગયા ને તમે? થાલ જેય કર શ્રી હરિ જીવેન્દ્ર નૃપ કો દીન ઓર દિયે ઉત્તમ નૃપ કો પર જાલમ સિંઘ માગી લીન। ભગવાન શ્રી હરિ ચુડા ગામમાં બિરાજમાન છે, તમે જાણો છો, ખૂબ સુંદર પાછળથી કથા ચાલી આવી છે। પ્રસંગ એવો છે, ગામમાં નવા ભક્તોએ જમવા માટે આગ્રહ કર્યો, સંઘ મોટો હતો, મહારાજની સાથે સંતો અને હરિભક્તો જાજા હતા, ગામના નવા અને નાના અને થોડા ભક્તો ઉપર મોટો ભાર મૂકી દેવો, તુરંત ને તુરંત મહારાજને યોગ્ય ન લાગ્યું, જમવાની ના પાડી, ખૂબ આગ્રહ ખૂબ વિનંતી ના અંતે મહારાજે ટીમણ કરાવવાનું કહ્યું, નાસ્તા માટેની વ્યવસ્થા કરવાની કહી। મહારાજ જમ્યા અને દરબાર જીવા ખાચર અને દાદા ખાચરને પ્રસાદી આપી, પરંતુ જાલમ સિંઘ દરબારે તો પ્રસાદી માગી અને લઈ લીધી। ત્યારે શ્રીહરિએ વર્ણીને પોતાની પાસે બોલાવ્યા, જે રસોઈ કરનારા હોય એ બધા સાંભળજો હવે। અને મહારાજે કહ્યું, બધા રાજાઓના દિલમાં અમારો પ્રસાદ લેવાનો ભાવ હોય, માટે જ્યારે પણ થાળ કરો ત્યારે હરિભક્તોની શ્રદ્ધાનો વિચાર કરવો અને તેનો પણ તાલમેળ કરીને થાળ બનાવવો, એટલે કે રસોઈ કરવી, તો ક્યારેક અમે બોલાવીને થાળની પ્રસાદી આપીએ છીએ, તમે જાણો જ છો, પરંતુ ક્યારેક એવું પણ બને હરિભક્ત જ યાદ કરીને સામેથી પ્રસાદી માગી લે છે, અને ક્યારેક તો કોઈને પ્રસાદીની યાદી આવતી જ નથી, માટે આસપાસના હરિભક્તો કેટલા છે, પ્રસાદી માગે એવી શક્યતા કેટલી છે, અને કેટલાને પ્રસાદી આપવી જરૂરી છે એ વિચાર કરીને પછી થાળ બનાવવો। આપણા લોયાધામ મંદિરમાં પણ જે જે ભક્તો આવે છે, દૂર સુદૂરથી બધા ભક્તો જાણે આપણા રાજાધી રાજ ઘનશ્યામ મહારાજ એવા સરસ મજાના થાળ જમે, સંતો એવો સરસ થાળ બનાવે, પણ આપણા સંતોનો આગ્રહ એવો, થાળ ઠાકોરજી માટે સારામાં સારો થાય, વધારે બનાવે, પ્રસાદી વધે, અને લગભગ જે કોઈ હરિભક્તો આવે એને પ્રસાદી મળી જાય, તમે જાણો છો। અને મહારાજે અત્યાર સુધી રેકોર્ડ રાખ્યો છે કે પ્રસાદીના કોઈક ને કોઈક ભક્તો તો આવે જ છે,
અને કોઈ ના આવે તમારા આશિત ભગત તો રોજ મહારાજની જ પ્રસાદી જમે છે. હમણાં બે દિવસ પહેલા શું થયું કે આશિત ભગતે હામેથી પ્રસાદી માગી લીધી, આ ઝાલમસિંહ દરબારની જેમ. કારણ કે રોજ સંતો પ્રસાદી આપે, પણ એક દિવસ હવે ભૂલી ગયા સંતો, અને ભગત તો જમ્યા વગર ના આવેલા. ઘરે તો ભગત નો બધા જાણે, કામને તો સંતો જમાડે જ છે, એટલે ઘરે તો તૈયારી હોય નહીં. ભગતે સામેથી પ્રસાદી માગી. મહારાજ ટૂંકમાં કહે છે કે આવું જોવું, જાણવું અને વિચારવું. હવે શ્રીજી મહારાજ એક વાત કરે છે, બહુ સાંભળવા જેવી, યાદ રાખવા જેવી, વિચારવા જેવી, જીવનમાં ઉતારવા જેવી. બધા હરિભક્તો ધ્યાનથી સાંભળજો. આ કથા એટલા બધા હરિભક્તો સાંભળે છે, સારા સારા હરિભક્તો સાંભળે છે, એકાગ્ર ચિત્ત થઈને સાંભળે છે, અને કથા સાંભળ્યા પછી એ હરિભક્તોના જીવનમાં ઉતારવા પણ પ્રયત્ન કરે છે. સાંભળો મહારાજ શું કહે છે. જેટલી અમારી વાત છે એ બધી વાત દિવ્ય છે, પરંતુ જેનું વર્તન દિવ્ય હોય તેના અંતરમાં એ વાત રહે છે, બીજાના અંતરમાં એ વાત ટકતી નથી. માઇક ઉરમે નહીં રહાવે, કોટિક બેરસો જતન કરાવે. માઇક ઉરમે નહીં રહાવે, કોટિક બેરસો જતન કરાવે. દેહકાર હોઈ વર્તે જેહા, દેહાકાર હોઈ વર્તે જેહા. માઇક ભક્ત જાણ ના તે હા, અરે માઇક ભક્ત જાણ ના તે હા. માન અપમાન દોષ અનંતા, નિરંતર હી તામે રહંતા. અપમાન રૂપ લગે ધક્કા તાકો, સતસંગ ન રહે કબ હું વાકો. સતસંગ ન રહે કબ હું વાકો. અદભુત વાત છે, અદભુત વાત છે. ભગવાનની વાત અને સંતોની વાત કોણ સમજી શકે, કોને એ વાતમાં વિશ્વાસ બેસી શકે, કોણ એ વાતને જીવનમાં ઉતારી શકે, એના બધાના જવાબ આમાં છે. મહારાજ એમ કહે છે અમારી બધી વાત દિવ્ય છે, પરંતુ જેનું વર્તન દિવ્ય હોય એના અંતરમાં વાત ટકે છે, બીજાના અંતરમાં ટકતી નથી. જેનું હૃદય માઇક હોય તેના હૃદયમાં અમારી અમાઇક વાત કેવી રીતે રહે. માઇક ઉરમે નાહી રહાવે, કોટિક બેરસો જતન કરાવે. કરોડ વાર ભલેને પ્રયત્ન કરે તો પણ અમારી વાત તેના હૃદયમાં ન ટકે. જે ભક્ત દેહાકાર થઈને વર્તતો હોય તેને માઇક ભક્ત જાણવો. આ વાત સમજવાની જ છે, હજી થઈ નથી જવાનું. આટલા બધા ઊંચી સ્થિતિ થઈ જશે તો પછી લોયાધામ નાનું પડી જશે. કેવી સરસ મહારાજ વાત કરે, પેલા વાંચી લઈએ. માન અપમાન દોષ અનંતા, નિરંતર હે તામે રહંતા. માઇક હોય તેમાં નિરંતર માન અને અપમાન રૂપ અનંત દોષ રહ્યા છે. તેને માનરૂપ ધક્કો લાગે તો તેનો સત્સંગ ક્યારેય ટકતો નથી. માઇક ભાવ તો કાચા કોટ જેવો છે, તોપનો ગોળો વાગે તો બચે જ નહીં. અમારી વાત તોપના ગોળા જેવી છે, તેનાથી માઇક ભાવરૂપ કાચા કોટ જેવા બધા ભક્તો ઉડી જવાના. અદભુત મહારાજે વાત કરી છે, અદભુત. આપણી જૂની કહેવત હતી, સિંહણનું દૂધ સોળ વલ્લા સોનામાં જ, સોનાના પાત્રમાં જ ટકે.
ઉત્તમ વાતને સમજવા માટે ઉત્તમ સ્થિતિ હોવી જરૂરી છે. ડોક્ટરની વાત નાનો બાળક સમજી શકે? હા કે ના તો કયો. એક ભારત જેવા કે અમેરિકા જેવા દેશનું અર્થશાસ્ત્ર, એનું વાર્ષિક બજેટ, કોઈ મિનિસ્ટર અરુણ જેટલી જેવા વાત કરતા આપણને આંકડા મગજમાં ના આવે, બરાબર? એ વાર્ષિક બજેટની જાહેરાત કરતા હોય અને એ તમે હવે લોયા ગામના પદા ભરવાડને આગળ બિહારી દો કે જો આ આપણા દેશનું ભવિષ્ય કેટલું ઉજળું તું સાંભળ, હવે એ ભરવાડનો બાળક એ આંકડાને કે વાતને કોઈ પણ રીતે સમજી શકે ખરો? એની કોઈ હેસિયત ખરી? ઉત્તમ વાતને સમજવા માટે આપણા જીવનમાં પણ ઉત્તમ સ્થિતિ હોવી જરૂરી છે. કહેવાય છે ખીર જેવું ભોજન નહીં, પણ એ ખીર કૂતરાને આપો તો ઉલટી થઈ જાય. ગીંગા જે ગોળ છે એ અતિ સાદું ગળ્યું પદાર્થ છે, પણ એ જ ગોળ તમે ગીંગાને આપો તો મરી જાય, ખાઈ ન શકે. એ વિષ્ઠામાં કીડો છે, એને વિષ્ઠામાં જ જીવી શકે. સાકર જેવું ઉત્તમ ભોજન નહીં, પણ કહેવાય છે સાકર ગધેડાને ખવડાવો તો ઉલટી થઈ જાય. સાકરનો વાક નથી, વાક એ સાકરને પચાવી નહીં શકવાની હોજરીનો છે. સાકરને પચાવી ન શકે એવી હોજરી થઈ જાય ને પછી એ માણસ સાકર ન ખાઈ શકે. જેના શરીરમાં ડાયાબિટીસ રોગ ઘરી ગયો હોય, ઇન્સ્યુલિન જેનું શરીર પેદા ન કરી શકતું હોય, એ માણસ લાડુ ખાઈ ન શકે તો એ માણસનો દોષ છે, એમાં લાડુનો દોષ ખરો? શ્રીજી મહારાજ એમ કહે છે અમારી વાત દિવ્ય છે, જીવને બ્રહ્મરૂપ કરી મૂકે એવી છે, માયાતીત બનાવી દે એવી છે. આ માયિક લોકના આવરણો છે, સુખ દુઃખ માન અપમાન હર્ષ શોક ટાઢ તડકો સુખ દુઃખ ભૂખ તરસ આ બધા દ્વંદ્વ નિર્માણ મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વેર વિમુક્ત સુખ દુઃખ સંગેર ગચ્છંત્ય મૂઢા પદમવ્યયમ તત. મહારાજ એમ કહે છે અમારી અમાયિક વાત માયાથી ભરેલા અંતરવાળા માયિક માણસોના અંતરમાં નહીં ટકે. તો શું કરવું પડે? શું કરવું પડે? એ માયિક જીવ અમાયિક બને તો જ મહારાજની વાતને સમજી શકે. આપણી હોજરી ભગવાનની વાતો પચાવવા માટે બહુ નબળી થઈ ગઈ છે, નથી લાગતું. આજે ઇન્ડિયાથી અમદાવાદથી એક સત્સંગી ભક્ત, એમનો ફોન હતો, વાત થતી હતી. એમણે સહજ મને કહ્યું કે સ્વામી કથા સાંભળવા. મેં કીધું કથા સાંભળજો. કથા સાંભળવાની ઈચ્છા તો સ્વામી ખૂબ થાય છે, પણ સ્વામી સાચું કહું ને નથી, એવું અંગ નથી બંધાતું હજી, એનું શું કારણ? અને ત્યારે મેં વાત કરી કે ભગત બધાને ખબર છે, ગુરુજીની એક બહુ સરસ જૂની કથામાં વાત હતી, આપ જાણે પાપ અને માં જાણે બાપ. સાચો બાપ કોણ છે એની ખબર માને જ છે, અને પાપ જીવના કયા છે એની ખબર જીવને પોતાને છે જ. ચોરને ખબર જ છે હું ચોરી કરું છું, ખોટું કરું છું, હું પકડાઈશ તો આનો દંડ કેવો થશે એને ખબર છે, છતાંય છોડી નથી શકતો. મેં કહ્યું ભગત સારું કામ કરવાની ઈચ્છા થવી એ સારી વાત છે, પણ ખાલી ઈચ્છાથી કામ નહીં ચાલે. હવે શું કરવું પડશે? એના માટે આપણે કદમ ભરવા પડશે, આગળ વધવું પડશે, એક પછી એક સ્ટેપ ભરવા પડશે. વારંવાર કથામાં વાત કહું છું, વારંવાર નાની પાલખીવાળા ભારતના ખૂબ સારા એડવોકેટ, એમને પ્રશ્ન પૂછવા, સુપ્રીમ કોર્ટના એવા ખ્યાતનામ બેરિસ્ટર, એવી એની દલીલ હોય, એવા એના તર્ક હોય, એનો સંવાદ છે, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ન્યાયાલયની વિશે
સમાજને સુધારવા માટે દંડને પ્રાધાન્ય આપવું જોઈએ કે દયાને પ્રાધાન્ય આપવું જોઈએ? સમજ્યા વાત? પ્રાધાન્ય કોને આપવું જોઈએ? સમાજને સુધારવા માટે દંડ મુખ્ય થવો જોઈએ કે દયા મુખ્ય થવી જોઈએ? વિચક્ષણ, આખો સંવાદ અદ્ભુત છે. અદ્ભુત જવાબ કે પોતાની જાતને જ્યારે સુધારવાની વાત આપણે કરીએ ત્યારે દંડથી કામ લેવું જોઈએ, તો જરૂર માણસ પોતાની જાતને સુધારી જ શકે. અને પોતાની જાત સિવાય સામેના કોઈ પણ પાત્રને સુધારવું હોય તેમાં દયાને જ પ્રાધાન્ય આપવું જોઈએ, તો જ સામેના પાત્રને સુધારી શકે. શ્રીજી મહારાજ અમાયિક છે, અક્ષરાધિપતિ છે, અક્ષરથી પણ અતીત એટલે પર છે, છતાં એવા મહારાજ આ લોકમાં આવ્યા, આપણા જેવા થયા, માયિક વસ્તુને અંગીકાર કરી આપણા જેવી ભાષા બોલતા થયા. બ્રહ્માનંદ સ્વામીની વાત છે ને, ગામડે ફરીને આવ્યા મહારાજ કે સ્વામી કેવો સત્સંગ કર્યો. અરે મહારાજ, ગામોના ગામો રંગી નાખ્યા. સારું સારું સ્વામી, તમે સત્સંગી થયા કે નહીં? બ્રહ્માનંદ સ્વામી હસવા લાગ્યા, મહારાજ અમે સત્સંગી ન હોઈએ તો ભલા માણસોને અમે બીજા માણસોને સત્સંગ કરાવી શકીએ? મહારાજે કહ્યું, ચાલો સ્વામી સત્સંગી હોય તો કહો, અમે ગઈકાલે ક્યાં હતા, શું વાતો કરી, પરમ દિવસે ક્યાં હતા, શું વાતો કરી, અમારી બધી લીલા બોલો. અને એવામાં ગોર્ધન શેઠ આવ્યા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એવું બધું કઈ થોડું યાદ રહે? મહારાજ કે પૂછો અમને. ગોવર્ધનભાઈ મહિનાનું કહી દીધું બેઠા બેઠા. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ટકોર, આ તો એક સમજવા જેવી વાત છે, ટકોર કરી. સ્વામી જુઓ, આવા સત્સંગી થવું પડે ત્યારે બ્રહ્માનંદ સ્વામી પણ રમુજી હતા ને, સતાવધાની હતા ને, એ કમ નહોતા. આ મહારાજનો અને બ્રહ્માનંદ સ્વામીનો સંવાદ, આ લીલા, આ ચરિત્ર તમને ને અમને સમજાવવા માટે હતું. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રાર્થના કરી, મહારાજ આવા સત્સંગી તો તમે કૃપા કરો ને તો થઈએ, બાકી ન થવાય. અને ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા, સ્વામી હજી કૃપા કૃપા કૃપા, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકે ધરી દેહ. અને મહારાજે ત્યારે વાત કરી, કરોડ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પડતો મેલે આ પૃથ્વી ઉપર આવતા આવતા રજ કણ જેવો રહે યા ન રહે એ અક્ષરધામમાંથી અમે, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ. એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, તે તો મળ્યા છે મુને આજ, જીવન જાણું છું. આપણને આવા મહારાજ મળ્યા, એટલે કે શ્રીજી મહારાજે બહુ મોટી દયા કરી. આપણા જેવા થયા, આપણે સમજી શકીએ એવી ભાષા બોલતા થયા. ગુજરાતીમાં મહારાજે વચનામૃતનો ઉપદેશ આપ્યો, જો સંસ્કૃતમાં આપ્યો હોત તો અરે કેટલું આગું પાછું થઈ જાય. તરીશભાઈ, ઊંધાનું ચતુન ચતાનું ઊંધું થઈ જાય. ક્યાં બીજી વાતો, મારે આ ચાલુ કથાનો પ્રવાહ સરસ મજાનો ચાલે છે. એમાં આપણા જેવી ભાષા બોલ્યા, આપણા જેવા ચરિત્રો કર્યા. ક્યારેક ભૂખ લાગે છે, ક્યારેક રડે છે, ક્યારેક રડાવે છે, ક્યારેક હસે છે, ક્યારેક હસાવે છે. આટલી દયા મહારાજે કરી. હવે આપણે દરરોજ કૃપા કૃપા કૃપાને ઈચ્છનારા, હવે આપણે પણ થોડી તો મહેનત કરવી જોઈએ કે ના કરવી જોઈએ? આપણા જીવને બ્રહ્મરૂપ કરવા માટે, આપણા અંતરમાં પડેલા માયિક ભાવને ટાળવા માટે, આપણા અંતરમાં પડેલા કામ ક્રોધાદિક દોષોને ટાળવા માટે વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે અમારા હરિભક્તોએ પૂજા કરી, મહારાજ પાસે નિત્ય પ્રાર્થના કરવી, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા આ બધા અંતઃશત્રુથી મારી રક્ષા કરજો. પ્રાર્થના તો કરવી પડશે ને, પુરુષાર્થ તો કરવો પડશે ને. મહારાજ એમ કહે, જે પુરુષાર્થ કરે છે એના ઉપર પ્રભુની કૃપા થાય છે. પુરુષાર્થી છે એ જ ભગવાનની કૃપાનો અધિકારી છે. આપણે મહેનત શું કરી? માયિક ભાવ ટાળવા માટે આપણે મહેનત શું કરી, કેટલી કરી? બહુ અદ્ભુત આ વાત છે. મહારાજની વાત દિવ્ય છે, પણ દિવ્ય વાત સમજવા માટે આપણે પણ દિવ્ય થવું જરૂરી છે.
મહાભારતની વાત તમે જાણો છો, અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે, યુદ્ધનો સંઘ ફૂંકાઈ ગયો છે, બંને પક્ષની વચ્ચે યુદ્ધના મેદાનમાં રથ ઉભો રાખી દીધો છે, અર્જુને શસ્ત્રો નીચે મૂકી દીધા છે, અને એ સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે, અરે ભલા માણસ, કાયરથામાં નપુંસક જેવી વાતો કરમાં, તારા જેવા માણસને આ વાતો ન શોભે, ત્યાગ અને વૈરાગ્યની વાત ને માટે આ યુદ્ધનું મેદાન નથી હવે. અને ભગવાન શ્રી કૃષ્ણને ટૂંકમાં સમજાવવું છે, અર્જુનને ટૂંકમાં તૈયાર કરવો છે, તમે જાણો છો, કહી દીધું અર્જુન, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન, આ બધાને મારવાનું નક્કી તો મેં જ કર્યું છે, જે કંઈ થાય છે મારી ઈચ્છાથી થાય છે, યુદ્ધ નક્કી થયું મારી ઈચ્છાથી, યુદ્ધની તૈયારીઓ થઈ મારી ઈચ્છાથી, શંખ ફૂંકાયા મારી ઈચ્છાથી, સામેના બધાને મારવાનો સંકલ્પ મારો છે, તારે નિમિત્ત બનવું હોય તો તૈયાર થા. ભગવાન પોતાનું ઐશ્વર્ય બતાવે છે, વિરાટ રૂપના દર્શન કરાવે છે, પણ એ વિરાટ રૂપના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવતા પહેલા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગમેશ્વરમ, હે અર્જુન, મારા દિવ્ય સ્વરૂપને જોવા માટે તારી આ માઇક આંખો નહીં ચાલે, તને દિવ્ય નેત્ર આપું છું, અને જો તું મને કોણ છું, તારા રથને ચલાવનાર સારથી નથી, તું માને છે મિત્ર નથી. અને ભગવાન શ્રી કૃષ્ણે વિરાટ સ્વરૂપ બતાવ્યું, ખબર છે ને, ત્વમાદિ દેવઃ પુરુષઃ મહાંતમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિદાનમ, એ બધું દિવ્ય સ્વરૂપ જોયું. અને પછી અર્જુને પ્રાર્થના કરી રડતા રડતા, પ્રભુ અજ્ઞાની રહ્યો, તમને મિત્ર માનતો રહ્યો, તમને સારથી માનતો રહ્યો, તમને સખા માનતો રહ્યો, પરંતુ આજે સમજાણું કે આપ સારથી નહીં, મિત્ર નહીં, સખા નહીં, આપ તો મારા જીવનના પ્રભુ, તમે છો મારા જીવન રથના સારથી, તમે મારા રથના જ નહીં પણ મારા જીવનના પણ સારથી છો પ્રભુ, હવે તમે કરીશ છે વચનમ તવ, તમે જેમ કહેશો એમ કરીશ, તમે જે કહેશો તે કરીશ. બસ આ જીવન એક રણ સંગ્રામ છે. આ પૃથ્વી ઉપર જન્મેલા દરેક માણસોએ એ અર્જુન જેવી ભૂમિકા ભજવવી પડશે. કઈ ભૂમિકા? શ્રીજી મહારાજની વાતોમાં વિશ્વાસ રાખી, એ વાતો પ્રમાણે આપણે યુદ્ધ કરવાનું છે. કોની જોડે? બહારના માણસો જોડે નહીં, અંદરના કુસંગ જોડે, અંતરમાં પડેલા શત્રુઓ જોડે, અંતરમાં પડેલા રાગ વાસના વિકારો જોડે. આ ભગવાનના ભક્તનું લક્ષણ છે એ ઊંડા ઉતરેલા હોય. બહુ સરસ મહારાજની વાત છે. દેહમાં દેહાકારમાં રહેલા ભગવાનના ભક્તને આ વાત સમજાવવાની નથી. હમણાં બે દિવસ પહેલા સાંજે છે ને આપણી ધૂમ થઈ ને, ત્યારે સાંજે હરિભક્તો ઉપર બેઠા હતા અને પછી આ વાત ચાલતી હતી. એમાં એક હરિભગત બોલ્યા કે સ્વામી, કે હવે આ લોયાધામ એવું થઈ ગયું છે ને કે કાચો પોચો હરિભગત આવે ને તો એ ટકી જ ન શકે. એને થોડું માન મોટાઈમાં, પદ પ્રતિષ્ઠામાં, ખાવા પીવામાં, વાહવામાં, હેલ્લો હવારીઓમાં, મંદિરમાં બધું થાય છે ને, આવી વાતમાં રસ વાળો કે રુચિ વાળો કોઈ ભક્ત હોય ને તો આ લોયાધામ મંદિરમાં હવે બેસી જ ન શકે. એને ખબર પડી જાય કે અહીંયા તો ધૂન જ કરવાની છે, અહીંયા તો કથા સાંભળવાની છે, ઉપર જાઓ કે નીચે જાઓ, આગળ જાઓ કે પાછળ જાઓ. કારણ કે એવી સ્થિતિ થઈ ગઈ. તમે બધા ભક્તો, હવે સંતોની સ્થિતિ છે ને, તમારા બધા ભક્તોની પણ એવી સ્થિતિ દેખાય છે. આપણા મંદિરના બાળકો પણ એવા સ્થિતિવાળા થઈ ગયા દેખાય આપણને. એનું રમવું મહારાજના કેન્દ્રમાં રાખીને, ધર્મને કેન્દ્રમાં રાખીને. આપણા કેનેડાના બાળકો આજે શિબિરની તૈયારી કરતા હતા, શિબિરમાં બધાને કેન્ડી આપવાની હતી, છોકરાને કેન્ડી લાવ્યા હતા કેટલી બધી આશિત ભગત. આજે આપણે જાહેરમાં કહીએ છીએ, મંદિરમાં મહેરબાની કરીને કોઈએ કેન્ડી લાવવી નહીં. 90% કેન્ડી આપણે ન ખાઈ શકાય એવી કેન્ડી નીકળી, બોલો. મંદિરમાં બીજી બધી તમે સેવા કરો, આમ તો કોઈ પણ સેવા કરો, એના પહેલા એકવાર સંતોને પૂછવું જોઈએ, સંતોને જાણ કરવી જોઈએ, સંતોની આજ્ઞા હોય એ પ્રમાણે સેવા કરવી જોઈએ. આ સેવાનો સાચો અર્થ છે.
હવે એકવાર આદુ એટલું બધું આવી પડ્યું સેવામાં, ખબર નહીં સ્ટોરો વાળે આદુ સસ્તું મૂક્યું, એટલું બધું 2 વર્ષ વાપર્યું તો આદુ ના ખૂટે, બોલો. હવે આદુનું કરવું શું? એનો મોહનથાળ કરવો, એનો મેસુબ કરવો, કરવો શું આદુનું, બોલો તમે. એટલે સેવા કરવા કરવી બરાબર છે, પણ થોડી વિચારી કરવી જોઈએ. હમણાં કેન્ડી, એટલી બધી કેન્ડી, પણ એકે કેન્ડી વપરાય નહીં એવી. અને કોણે શોધ્યું? આપણા નાના શિવમ ભગત છે ને, પ્રફુલભાઈના કેનેડા વાળા, એને કેન્ડી જોઈ, તુરંત એના ફોનમાં પેલું ઇન્ટરનેટમાં નાખવા માંડ્યો, તપાસ કરવા લાગ્યો, ઉપર આવ્યો બધી કેન્ડી લઈને કે સ્વામી આમાં તો એક પણ કેન્ડી વપરાયેલી નથી, આમાં આ આવે છે, આમાં તો જીવડા મારેલા નાખ્યા છે, આમાં તો જીલેટીન નાખ્યું છે, આમાં આ નાખ્યું છે. એ નાના બાળકની વાત સાંભળીને આપણને એમ થાય કે આટલા નાના બાળકો છે, પણ એની સમજણ કેવી છે તમે જુઓ. એને સમજાય તો ગયું છે, શું સમજાઈ ગયું છે? આ ન ખવાય. જીલેટીન કેટલી ખરાબ રીતે બને છે, કેવી રીતે બને છે? ભૂંડમાંથી, બરાબર, પશુઓમાંથી બનાવે છે એ વસ્તુ. આટલા બધા કરોડો પશુઓ દરરોજ મરાય છે, દરરોજ કપાય છે. એ પશુઓની ગંદી વસ્તુ એટલી રૂપાળી, એટલી સુવાળી બનાવીને તમને આવી રીતે કેન્ડી દ્વારા, બ્રેડ દ્વારા, કેક દ્વારા, સારી સારી વસ્તુઓ બધામાં ભેળસેળ કરી ઇન્ડાયરેક્ટલી ખવરાવાય છે, તમે જાણો છો. વિચારો, હવે સાવધાન થવાનો સમય આવ્યો છે. માટે ભક્તો, આ તો વચ્ચે વાત આવી કે આપણા બાળકો પણ ટૂંકમાં એક ધર્મને, ભક્તિને, જ્ઞાનને, વૈરાગ્યને સમજી શકે, પચાવી શકે એવી પાત્રતા વાળા થયા છે. જોયું? બાકી આ ન સમજાય, બાકી તો માન ને અપમાનમાં જ. સ્વામી મને આગળ ન બેસાડે, મને ખોટું લાગ્યું. સ્વામી મારું નામ ન બોલ્યા, મને ખોટું લાગ્યું. આપણને દેખાય, આપણે વિચરણમાં હોઈએ ને, અમે હમણાં ફ્લોરિડા વિચરણમાં ગયા હતા, ડોક્ટર યોગેશભાઈ રાણપરિયા, એમની જ ગાડી, એમના જ ઘરે અમારો ઉતારો, અમારે રહેવાનું, અમારે ફરવાનું. જનરલી યોગેશ ભગત પોતે જ ગાડી ચલાવતા હોય, સંતો આગળ બેઠા હોય, વચ્ચે પણ નીલકંઠ સ્વામી સંતો બેઠા હોય, ત્રીજી સીટ મારી કૃષ્ણ ભગત ને બેઠા હતા. રાત્રે અમે નોર્થ પોર્ટથી બહુ મોડા આવતા હતા, એટલે ચિંતન ભગત અમારી જોડે, એમણે કીધું ભગત બહુ તમે થાક્યા છો, ગાડી હું ચલાવી લઉં. ગાડી ચલાવી, આપણા સંતો ધ્યાન સ્વામી વગેરે કે અમે પાછળ જતા રહીએ. યોગેશભાઈ આ સંતો કે પેલા તો યોગેશભાઈ રાણપરિયા પોતે સૌથી છેલ્લી સીટમાં બેસી ગયા. આપણને રીતસરનું દેખાય આવે કે પોતે ભલે ડોક્ટર છે, પોતે ભલે મોટા છે સમાજની દ્રષ્ટિએ, પણ ભગવાનના નાનામાં નાના સંતની આગળ પણ કેવા નિર્માની થઈને રહી શકે છે. આ દાસપણું, આમાં બધી વાત આવશે, બધી જ વાત, લગભગ એકે એક વાત આપણા જીવનના પ્રશ્નો મોટા ભાગના સોલ્વ થઈ જશે એવી વાતો આવશે. વાત અઘરી છે, મહારાજના શબ્દો આપણે વાંચતા જઈએ. જુઓ, માન અને અપમાન, મને આગળ બેસાડ્યો, મને પાછળ બેસાડ્યો, મને પ્રસાદનું પૂછ્યું નહીં, કેટલી તકલીફ, બોલો. ઇન્ડિયામાં થાકી જઈએ અમે હરીશભાઈ આ પ્રશ્નોમાંથી, હજી પણ પ્રશ્નો જોવા મળે. બોલો, અમને સ્વામીએ ફોન કર્યો તો કે આવજો, અમે આવ્યા પણ હામે ના જોયું. હવે સ્વામી તારી સામે જોવે, ભગવાનની સામે જોવે? તે સ્વામીને કહો કે ભગત આવ્યા તને આવું દુઃખ લાગ્યું છે, એ સ્વામી ફરી વાર બોલાવે, બિહારે થોડી વાર સ્ટેજ ઉપર બોલાવે, હારતોરા કરે, પછી પેલા ભગત પૂછે હવે તો તમે રાજી થયા ને, ઠીક છે હવે હરીશભાઈને કેવડો મોટો હાર આપ્યો, આપણું છેલ્લું નામ આવ્યું, આવું જ ને બધું. તે ફરી વાર સ્વામીને વિનંતી કરે, સ્વામી હવે પહેલી વાર લેજો એને. અપેક્ષાનો અંત નથી, અપેક્ષા વાળો સત્સંગ લાંબો ચાલવાનો પણ નથી. અપેક્ષાની નીવ ઉપર, અપેક્ષાના ફાઉન્ડેશન ઉપર થયેલી કોઈ પણ ભૂમિકા ક્યારેય સફળ થતી નથી. આપણે આ સત્સંગ કરીએ છીએ કલ્યાણ માટે. કેના માટે? આત્માના કલ્યાણ માટે. કયું કલ્યાણ? આત્મા જ્યારે બ્રહ્મરૂપ થશે ને, તમારા આત્મામાં દૈવત આવશે ને, ત્યારે મહારાજ શું તમને આપશે કહી દઉં, તમારું જીવન એવું બનશે, તમારા જીવનથી જેમ સળગેલો દીવો બીજા કેટલાના દીવાને સળગાવી શકે, તમારા પરિવારના દીવાઓ સળગશે, પરિવારમાં જ્યોત થશે, પરિવારમાં પ્રકાશ થશે, પરિવારમાં આનંદ થશે, પરિવારમાં નાના મોટા પ્રશ્નો કે નાની મોટી મૂંઝવણ તો દેખાશે પણ નહીં. દુનિયાના લોકો જે દુઃખમાં ડૂબા છે
એવું કોઈ દુઃખ તમને અડશે પણ નહીં. આ બધી પ્રાપ્તિ સત્સંગની છે, પણ આ તો તુચ્છ પ્રાપ્તિ છે. શ્રેષ્ઠ પ્રાપ્તિ કઈ છે? મહારાજની મૂર્તિમાં હેત થાય, ભગવાનની મૂર્તિમાં જોડાણ થાય, ભગવાનના એકાંતિક મોટા પુરુષ એનો અનહદ રાજીપો મળે, ભગવાનના એકાંતિક હરિભક્તો એનો રાજીપો મળે. આ બધી કમાણી સત્સંગમાં કરવા જેવી છે. એ કોણ કરી શકે? જે માયિક ભાવથી પર થાય એ કરી શકે. ચાલો આપણે થોડા આગળ વધીએ. જેનું વર્તન આત્માકારનું હોય છે તેનો જ વજ્રનો કોટ, વજ્રના કોટમાં નિવાસ છે, તેને અપમાનનો ઘા વાગે નહીં. આત્મનિષ્ઠ તો નિર્ભય સ્થાનમાં બેઠો છે. મહારાજે દ્રષ્ટાંત આપ્યું, જૂના સમયના રાજાઓ રક્ષા કરવા માટે કોટ બનાવતા, કિલ્લો બનાવતા, પણ હવે કિલ્લો કાચો બનાવ્યો હોય એકદમ, હવે આ વાત તમને બહુ જલ્દી સમજાવી નથી, આપણા જ્યોર્જિયામાં એક હરિભગત છે, એમનો સ્ટોર કાળિયા લોકોના વિસ્તારમાં છે. એટલે એક દિવસ એમના સ્ટોરે એક હરિભગત, આપણા જીગા ભગત, અને સામે પેલો કોઈક માણસે આવો, ગન બતાવી દીધી આમ દૂરથી, દરવાજેથી આમ ગન બતાવી, ગન દરવાજેથી બતાવી, એટલે સહજ બધા ડરી જાય, પણ આ ભગત એવે હિંમત વાળા, જીગર વાળા, અને એમ એ ગન રાખે. એમણે હજી પેલો દૂર હતો, દરવાજે સુધી એટલે દૂર હતો, ખાસો બધો દૂર, એટલે ભગતે પણ હિંમત કરી, એ પેલું ડેસ્ક હોય ત્યાં નીચે જ ગન મૂકી રાખતા, એમણે પણ ત્યાંથી ગન એક સેકન્ડમાં કાઢીને ધડ ધડ ગોળી મારી. પેલાની ગન પડી ગઈ હાથમાંથી, એવો ઉભી પૂછડી એ ભાગ્યો ઉંદરની જેમ. પણ જોવાનું શું છે, આ ભગત 12 વાગ્યાની ગન લીધી, પોલીસને ફોન કર્યો, પોલીસ પણ આવી ગઈ, ત્યારે ખબર પડી ગન તો પ્લાસ્ટિકની હતી. બોલો, સમજ્યા કે નહીં તમે? કેની હતી ગન? પણ પ્લાસ્ટિકની ગન જોઈને પણ કેટલા છેતરાયા હશે? એની છેતરાયા હોય, ની છેતરાવે. સેફટી માટે બહુ સરસ આ વાત સમજવાની છે. આ વાત તમે સેફટીનો કોઈ ઇસ્યુ લો તો જ સમજી શકો, બાકી ન સમજી શકો. મહારાજ કેટલી સરસ વાત કરે છે, કેટલી સરસ. અત્યારે મેડિકલનો કોઈ ઇસ્યુ હોય, કે પ્રોબ્લેમ હોય, એટલે માણસ પાસે અહીંયા તો ઠીક ઇન્ડિયામાં 2 ઓપ્શન હોય, 3 ઓપ્શન હોય, 4 ઓપ્શન હોય. એક ઓપ્શન શું હોય? કે ભાઈ તમારે બાયપાસ સર્જરી કરવી છે, વડોદરામાં ડોક્ટર છે, 1,00,000 કરી દે, 50,000 કરી દે. પણ અત્યાર સુધી મેં 95 કરી છે, 5 જ જીવા છે, બાકી 90 ગયા છે. આણંદમાં આ ડોક્ટર છે ને અમદાવાદમાં આ ડોક્ટર છે, બરાબર, તમે ક્યાં કરવી એ તમે નક્કી કરો. ઉપર જ જવું હોય તમની પાસે, નીચે રહેવું હોય તો. કોટ જ્યારે કાચો હોય રક્ષા કરવા માટેનો, એ રક્ષા કરવા માટે બનેવો છે, અને એ જ કોટને જ્યારે પ્રહાર થાય, યુદ્ધનો સમય આવે, નોબત ફૂંકાય, અને ત્યારે જ્યારે શસ્ત્રોના પ્રહાર થાય, ત્યારે કાચી માટીનો કોટ એ રક્ષા કરી શકતો નથી. એ કોટ તો દૂર થાય, આપણને મારે. બસ એવી જ રીતે શ્રીજી મહારાજ એમ કહે છે, માયિક ભાવરૂપી કોટ વાળા જે છે ને, એટલે માયિક ભાવે જે વર્તે છે ને, દેહાકાર થઈને વર્તે છે ને, સ્થૂળ રૂપે જે વર્તનારા છે ને, આવા જે વર્તનારા છે, એને ક્યારેક નાની મોટી બાબત થાય, થોડી જ ઘણી વાત હોય, થોડી જ બાબત થઈ હોય, બોલવાનું, ચાલવાનું, એની ઈચ્છા પૂરી ન થાય, એને માન સન્માન ન મળે, એની અપેક્ષા થોડી ફૂલફિલ ના થાય, આટલી એવી નાની બાબતમાં પણ એનો કોટ કેવો થઈ જાય? આખો સત્સંગનો કોટ કરોડો ભૂંસ થઈ જાય, પોતે સત્સંગથી દૂર થઈ જાય, સત્સંગમાં ભાળ્યા પણ દેખાય નહીં. મહારાજે કેટલી સરસ ટૂંકમાં આ વાત સમજવાની એ છે. આત્મનિષ્ઠાની મહારાજ વાત કરે છે. આત્મનિષ્ઠા એટલે જ્ઞાન. જ્ઞાન એટલે કેવળ 2 પ્રકારનું જ્ઞાન છે, એક વાચ્યાર્થ અને એક લક્ષ્યાર્થ. વાચ્યાર્થ એટલે બોલવું, પોપટની જેવું જ્ઞાન, પોપટિયું જ્ઞાન નહીં, સમજણનું જ્ઞાન. લક્ષ્યાર્થ એટલે લક્ષ્યાર્થ, લક્ષ્ય સુધી ભલે અનુભવમાં નથી આવ્યું પણ પહોંચી ગયો હોય. લક્ષ્યાર્થ એટલે તમે બધા જે વડીલો છો, ભલે તમે ડોક્ટર નથી થયા,
પણ ડોક્ટરની કંઈક વાત હોય, મહત્વની મુદ્દાની વાત તમે સમજી શકો, એમાં સાવધાન થઈ શકો, પણ નાનો બાળક હોય, શ્રીજી જેવો, આપણે પેલા શિવ જેવો, તો સમજી શકે? એટલો અવેર ન થઈ શકે. કારણ એ સાંભળે છે ખરો, પણ હજી એની સમજણ શક્તિ એટલી ડેવલપ નથી થઈ. તમે સમજી શકો, ભલે તમે મેડિકલને પૂરું અનુભવમાં નથી લીધું, ડોક્ટર લીધું છે, એમ શ્રીજી મહારાજની વાત સમજવા માટે ઘણી વાર આપણે એકદમ નાના બાળક જેવા થઈને રહેતા હોઈએ છીએ. હજી સમજી શકાય, બાળક તો હજી માફીને પાત્ર છે, પણ આપણે ઘણીવાર બુદ્ધુ થઈને ભગવાનની વાતો સાંભળતા હોઈએ છીએ. બુદ્ધુને પણ, અજ્ઞાની માણસને પણ સમાજ માફ કરે છે. આપણે ભગવાનની વાતો અહંકારી બનીને, માયિક ભાવ સહિત, આપણે ભગવાનની વાતો દેહમાં રહીને, આપણે ભગવાનની વાતો આપણા સ્વાર્થને પોષવા માટે સાંભળતા હોઈએ છીએ, ત્યારે એ ભગવાનની વાત આપણું કલ્યાણ તો ન કરે, ઉલટાનું આપણું કલ્યાણ બગાડે. મહારાજ મુક્તાનંદ સ્વામી માટે બહુ સરસ કહેતા. મહારાજ એમ કહે, અમારી એવી પ્રકૃતિ છે, અમે કોઈને વઢીએ, ખીજાઈએ, તે દિવસે અમે તે સંતને અથવા હરિભક્તને અચૂક અમારો થાળ જમાડીએ, અમે એને રાજી કરી દઈએ, એના મનમાં અમારા પ્રત્યે દુઃખ ન રહે એનું અમે ધ્યાન રાખીએ. પરંતુ મુક્તાનંદ સ્વામીને અમે રોજ થાળની પ્રસાદી આપીએ અને અમે વઢીએ ને ત્યારે સ્વામીને થાળની પ્રસાદી આપીએ નહીં. મહારાજ પછી એમ કહેતા, આ મુક્તાનંદ સ્વામી એક એવા છે, એને મારે સાચવા જ ન પડે. અમને એમ થાય છે કે અમે આ બધા સંતોને, આ બધા હરિભક્તોને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ તો અમારે કોઈની ઉપાધિ જ ન રહે, કોઈની ચિંતા જ ન રહે, કોઈને સાચવા જ ન પડે. લો હવે હું તમને પ્રશ્ન પૂછું, આપણે આ સત્સંગમાં કેવા થઈને રહીએ છીએ? સાચવા પડે એવા કે સાચવા ન પડે એવા? બોલો, કહેવાય છે ને છોકરા ઘણા માથે પડ્યા હોય ને ઘણા પગમાં પડ્યા હોય, ઘણા દીકરા માથે પડેલા હોય ને ઘણા દીકરા પગમાં પડેલા હોય. આપણે આ સત્સંગમાં કેવા થઈને, ભગવાનના પગમાં પડીએ એવા થઈને કે ભગવાનને માથે પડીએ એવા થઈને, કે સવાર બપોર ને સાંજ ભગવાનને આપણી ચિંતા કરવી જ પડે તો આપણો સત્સંગ નભે, એ લાંબુ ચાલવાનું નથી. ગુરુજી એક નાનું દ્રષ્ટાંત આપે છે. માં નદી ઉપર પાણીમાં કપડાં ધોઈને માથે કપડાનું મોટું ભારવાળું પોટલું મૂકી, વજન મૂકી આવે છે. માથે કપડાનું વજન છે, એક હાથમાં બીજી બધી બાલટી ધોકા એ બધી બીજી બધી વસ્તુઓ લીધી છે, માથે વજન, બીજા હાથમાં વજન, એક હાથ છૂટો છે. અને એમાં એનો છોકરો દોડતો દોડતો માને મળવા આવે, શોધતો શોધતો અર્ધવચ્ચે ગામમાં ભેગો થાય, માને જોતાની સાથે દોડી પડે. માં પણ છોકરાને જોઈને રાજી થઈ જાય, દીકરો રાજી થાય, માં રાજી થાય, દીકરો જીત કરે, માં મને તેડી લે, આટલો વજન માથે છે. માથે કપડાનું પોટલું છે, હાથમાં બીજી બધી વસ્તુઓ છે, જીત કરે, માં મને તેડી લે, તો પણ માં તૈયાર થાય. માને દીકરાનું વજન તો ન લાગે, તેડવા માટે તો પણ તૈયાર થાય. બેટા તારો હાથ લાંબો કર, હું તને તેડી લઉં, હાથ લાંબો કર, લાવ લાવ, મારી માથે વજન છે. માં હાથ લાંબો કરે, પણ અળવિત્રો એ છોકરો ઉભો હોય, માયનો હાથ ખેંચી શકે એમ હોય, પણ એ દીકરો પાછો જમીનમાં આલોટવા મળે, નહીં મને તેડી લે, મને તેડી લે. હવે માં વિચારે કે માથે વજન છે, હાથમાં વજન છે, વાકી તો વળી ન શકે, વળે તો બધું પડી જાય, પણ માને થાય આ તેડવાને લાયક નથી. માં લાત મારીને આગળ ચાલતી થાય, છોકરો ભલે રડે થોડી વાર, અડધો કલાકમાં એની મેતે સમજશે, એની મેતે શાંત થઈ જશે. ઘણી વાર આપણે સત્સંગમાં આ અળવિતરા દીકરાની જેમ જીવતા હોઈએ, અળવિતરા દીકરાની જેમ ડાયા થઈને નહીં. નથી લાગતું સમાજમાં, નથી દેખાતું સમાજમાં, તમારા ઘરમાં પણ દેખાતું હશે, પરિવારમાં પણ દેખાતું હશે, સમાજમાં પણ દેખાતું હશે. એક માણસ એવો સાચવો જ ન પડે. તમે ક્યારેક બાય મિસ્ટેક એનું નામ બોલવાનું ભૂલી ગયા હો, તમને ગિલ્ટી ફીલ થાય, તમે એને કહો કે અમારા પ્રસંગમાં આપ પધાર્યા પાર્ટીમાં, પણ અમે તમને યાદ ન કરી શક્યા, સોરી. હા તો પેલા ભાઈ, ના ના ના, તમારે કેટલા બધા માણસો હતા, કેટલું કામ હતું,
બસ તમે અમને યાદ કરે જ બહુ મોટી વાત છે, તમને ગિલ્ટી ફીલ થાય છે, અને સામે પેલો માણસ આવા પણ તમને અનુભવ હશે, અને એવા પણ તમને કડવા અનુભવ હશે, ઢગલો મારા કરતા વધારે. તમે ત્રણે બોલ્યા એટલે વાત સાચી મારી, લો પુરવાર થઈ ગઈ. કે તમે ફોન કર્યો હોય, રૂબરૂ બોલાવ્યા હોય, આવ્યા હોય ત્યારે પણ શેક હેન્ડ કર્યું હોય, કેટલી વાર સ્માઇલ કર્યું હોય, તો એ પાછા હું કે ખબર, કે જમવાની લાઈન થઈ ને ત્યારે આપણે બહુ પૂછ્યું નહીં, તો તને પૂછી પૂછીને જ બધું કરે હે મામા. એવી ઉપાધિ હોય છે સમાજમાં, એવી ઉપાધિ શું કરો તમે કહો. અરે મંદિરમાં તો એવા લોકો નડે છે, એવા નડે છે, ક્યારેક ક્યારેક દુઃખ થાય મંદિરમાં પણ. લોકો ભગવાનને ન છોડે, સાધુઓને ન છોડે. અમે બહુ વર્ષો પહેલા આફ્રિકા ગયા, તમે કીધું હતું ને સત્ય ઘટના, મંદિરમાં એવો મોટો ઝઘડો થયો. મંદિરમાં હિંડોળાની યાદી એક મહિનાની, બધા યજમાનો, એમાં યજમાનનો દીકરો, મુખ્ય યજમાન જે છેલ્લા દિવસના, એનો મોટો હિંડોળો હોય છેલ્લા દિવસનો, યજમાનનો દીકરો આવે અને ધમાલ ધમાલ કરી મૂકી. કેમ ભાઈ, મારા બાપુજી મોટી સેવા કરી અને નામ છેલ્લે નાખ્યું. હવે 30 દિવસ હોય તો 30મો દિવસ 30મી તારીખનો નામ ક્યાં આવે હરીશ ભાઈ? 30મી તારીખનું બરાબર યાદીમાં નામ નંબર ક્યાં આવે 30મી તારીખનો? પ્રશ્નનો જવાબ શું આપો એ વિચાર થાય. એમ કેમ થાય ભાઈ આ નામ ભૂસી નાખે, તું પૈસા ના આપતો. બસ આવી ધમાલો કરે ત્યારે એમ થાય. આટલા બધા અણસમજુ માણસોને પછી માં પણ દીકરા નથી સમજાવી શકતી, એ પણ લાત મારી દે છે. આ દુનિયાનું દ્રષ્ટાંત છે. માની મમતા અને ભગવાનનો પ્રેમ સરખો છે, પણ આપણી અવળાઈ અનહદ જ્યારે થાય છે ને, આપણો દેહભાવ એટલો બધો દ્રઢ બની ગયો છે ને, આપણો માઇક આકાર એટલો બધો મોટો બની ગયો છે ને, ત્યારે મોટા પુરુષ અને ભગવાન પણ આપણને લાત મારી દે, એટલે કે છોડી દે, એટલે કે આપણા ઉપરથી કૃપા દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ હટાવી નાખે, મીઠી નજર લઈ લે, એમ વિચારે, એનું ભોગવશે, એમાં આપણું બધું ખલાસ થઈ જાય. મોટા પુરુષને રાજી કરવા માટેનો રાજમાર્ગ જેવા ઉપાય છે, ધ્યાનથી સાંભળજો. કાચો કોટ હોય તો તૂટી જાય છે, એને માન અપમાન અસર કરે છે, સુખ દુઃખ અસર કરે છે, ભૂખ તરસ અસર કરે છે, હાનિલાભ અસર કરે છે. મંદિરમાં આવીને જો મોટો લાભ થાય શ્રદ્ધા વધી જાય, મંદિરમાં આવીને થોડું નુકસાન થાય તો શ્રદ્ધા ઘટી જાય, બને છે એવું. પણ આત્મનિષ્ઠા વાળો જે ભગવાનનો ભક્ત છે, સમજણ વાળો જે ભગવાનનો ભક્ત છે, જ્ઞાની જે ભગવાનનો ભક્ત છે, એ ભક્તને આમાંની કોઈ વસ્તુ અસર કરતી નથી. સતસંગે જન ભયે હે જેતા, બ્રહ્મ રૂપ કર ના હે તે તે. સતસંગે જન ભયે હે જેતે, બ્રહ્મ રૂપ કર ના હે તે તે. માન અપમાન કરી કે તાકે, માઈક અબ છોડાવના વાકે. સતસંગે જન ભયે હે જેતે, બ્રહ્મ રૂપ કરના હે તે તે. મહારાજનો સંકલ્પ સાંભળજો બધા, આઘરી વાત છે હા, પણ આ વાત કરે જ છૂટકો છે. જો ભગવાનની કૃપા મેળવી હશે તો નારાયણ મામા અનાદિ મુક્તરાજ કેવી સરસ વાત કરે. કૃપા પાત્ર બોલવું સહેલું છે, પરંતુ ભગવાનની ખરેખરી કૃપાના પાત્ર બનવું અતિ અઘરું છે. સાંભળજો હજી, મામા આગળ બોલ્યા. એક ખરો એકાંતિક થાય ને એ જ ભગવાનની કૃપાનો પાત્ર બને છે. કોણ? ધર્મ પાળતો હોય ને, અમારા આશીષ ભગતની જેમ. જો કમર દુખે, પગ દુખે, માથું દુખે, સ્ટોરમાં કોઈ માણસ કામ કરનાર ન હોય, રાત્રે 3 કલાક ખાલી ઊંઘે છે, કથામાં તો ચાલે જ નહીં હે, તો સંતોન રાજીપો થાય ને કે નહીં? મંદિરમાં આવીને પાછળ બેસીને ગપ્પા મારતા હોય અને પછી રાજીપો થાય, પછી ઉપર આવીને કે સ્વામી થોડી કૃપા કરજો,
ટાઈમ ઇઝ ગોન. અને એમ જો બોલવાથી માગવાથી કૃપા મળી જતી તો બધાને મળી જાય. કૃપા એ અંતરનો વિષય, નાભીમાંથી નીકળતી વસ્તુ છે. નાભીમાં, અંતરમાં, હૃદયમાં ભગવાન રહ્યા છે એટલે માણસ નથી બોલતો, એના હૃદયમાંથી સાચે ભાવ નીકળે છે. મોટા પુરુષના અંતરમાં જ્યારે કૃપા પ્રગટ થાય છે ત્યારે મોટા પુરુષ નહીં, એના અંતરમાં રહેલા મહારાજ જ એની ઉપર વરસી પડે છે. 100 જન્મની કસર આને આ જન્મે ટળી જાય છે. આને આ જન્મે કેવી કેવી વાતો સત્સંગમાં બોલો. જેટલા સત્સંગી છે બધા સંતો ભક્તોને અમારે બ્રહ્મરૂપ કરી દેવા છે. શા માટે? માન અપમાન કરીને તેમના માયિક ભાવોને છોડાવવા છે. એને માન અપમાનની અસર જ ન થાય, એને સાચવા જ ન પડે, એની ચિંતા કરવી જ ન પડે. કાચના વાસણ જેવા શોકેશમાં જ રાખવા પડે, જો આગુ પાછું કર્યું તો ફૂટી જાય. અને પેલા સ્ટીલના વાસણ શોકેશમાં ભલે ના જાય પણ ઉપયોગમાં કયા લાગે? સ્ટીલના વાસણ જ, કે પડે તો ગોબો પડે, પાછા સાજા સાજા થઈ જાય. એમ ઘણા સત્સંગી કેવા હોય? શોકેશ જેવા, કે મોટી સભા થાય આગળ બેસારો, સોફામાં બેસારો, હલે ભલે નહીં પાછા મોટો હાર પહેરાવી દો. સમજવાના આ બધા કેવા છે? માફ કરજો, હા, ટૂંકમાં એ જ જો આપણી અપેક્ષા હોય તો. ઘણીવાર એકાંતિક ભક્તોને પણ આગળ સ્થાન મળતું હોય છે, એવું નથી, આ તો ખાલી રમૂજ કરું છું, પણ ઘણી વખત દુઃખ થાય કે માણસની અપેક્ષાઓ એટલી બધી હોય. સંતો હરિભક્તો ધ્યાન પણ રાખીને પોષણ કરવા માટે 99 વાર એની ઈચ્છાઓ પૂરી થઈ હોય, પણ એકવાર જો ઈચ્છા પૂરી ન થઈ, એકવાર જો અપમાનનો ધક્કો વાગ્યો, પેલો કાચનો ગ્લાસ તમે દરરોજ સાચવો હોય પણ એકવાર સાચવો ને છટકી ગયો, નીચે પડ્યો તો ટુકડા ટુકડા ટુકડા, એ ક્યારેય સાજો ન થાય. એમાં સત્સંગમાં ઘણા બધા કાચના વાસણની જેમ જીવે છે. સંતો હરિભક્તો સાચવશે પણ ક્યારેક તો ધક્કો લાગશે ને. હજારનો સમુદાયમાં એકથી નહીં તો બીજાથી ધક્કો લાગશે ને, નહીં લાગે? પછી એવી અપેક્ષા રાખી, એને મને કીધું કેમ, મારી પાસે માફી માગે, માફી માગી તો કે ઘરે આવીને માફી માગે, બધાની વચ્ચે માગે, બધાની વચ્ચે માગે તો કે વચ્ચે માગી, પણ ત્યારે મારા સસરાનો તો બેઠા, સસરા આવે ત્યારે ફરીવાર માગે, લે તો તારી પાસે માગફી માફી માગ્યા કરવાની સવાર બપોર સાંજ દરરોજ. કેવા અહંકાર હોય છે માણસને, કેવા અહંકાર. એક હરિભગતનું પત્રિકામાં નામ, સભામાં નહોતા એવા સારા હરિભગત, પત્રિકામાં નામ, સભામાં એવા નહીં. સંતોએ ફોન કર્યો કે ભગત તમે આ પ્રસંગમાં નામ નાખ્યું હતું, તમને યાદ કર્યા હતા, આવ્યા કેમ નહીં? સ્વામી તમે છગનભાઈને પત્રિકા રૂબરૂ આપવા ગયા, હું બાજુમાં, મને રૂબરૂ આપવા કેમ ન આવ્યા? લે ફોન કર્યો છે, તમારું નામ લખ્યું છે કે તમે આવજો મોટા અક્ષરથી બધાને દેખાય એમ, અને તમે જ આવ્યા ને ટાઈમે. દુઃખ લાગી ગયું, છગનભાઈને રૂબરૂ આપવા ગયા, અમને કેમ રૂબરૂ ના આપ્યા? લો રૂબરૂ ગયા કે રથ લઈને કેમ ના આવ્યા? રથ લઈને ગયા કે વિમાન લઈને કેમ ના આવ્યા? તો શું કરો તમે? અપેક્ષાનો અંત નથી, મારી વાત સાંભળજો. દુઃખનું મૂળ અપેક્ષા છે. તમારા દુનિયાના પ્રશ્નો, તમારા સંસાર વ્યવહારના પ્રશ્નો, એમાં પણ અપેક્ષા દુઃખ જ આપશે, ઉપાધિ જ સર્જન કરશે. સત્સંગમાં પણ અપેક્ષા દુઃખ જ સર્જે છે. સાચો ભક્ત તો ભગવાનને એમ કે પ્રભુ જે જે જોઈએ તે માગજો માવા, ખબર છે ને, જે જે જોઈએ તે માગજો માવા, હવે નહીં દઉં તમને હું જાવા. સાચો ભક્ત તો ભગવાનને એમ કે પ્રભુ તું માગી લે, હું ભિખારી નથી તારી પાસે, તારી જે મરજી એ જ મારી અરજી. અદભુત વાત છે. અમને એમ થાય છે બધાને બ્રહ્મરૂપ કરી દઈએ, માન અપમાન અસર જ ન કરે. એવી સરસ મહારાજ વાત કરે છે, એવી સરસ. હા, અમારે બીજો કોઈ સ્વાર્થ નથી, ઓર નહીં મતલબ હમારે, બ્રહ્મરૂપ કરના નિર્ધારે, અમારે બધાને બ્રહ્મરૂપ કરવા છે એના માટે જ આ બધી મહેનત કરીએ છીએ. અમારા સમાન બીજા કોઈને ઉત્તમ ન માને તે જ ચોક્કસ દ્રઢ બ્રહ્મરૂપ છે. લો, બ્રહ્મરૂપ ક્યારે થયો કહેવાય? પછી એને ભગવાન સિવાય કોઈ આ દુનિયાની વસ્તુમાં એને આસક્તિ ન થાય. યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતોન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. ભગવાન સિવાય કોઈને ઉત્તમ નથી માનતો. બીજા કોઈ ગુણ રહે કે લેશ માત્ર પણ ન રહે તેમાં મેં ક્લેશ માનતા નથી.
બીજી વસ્તુ ઓછી વધારે હોય તો ચાલશે, મહારાજનો આશય છે. બીજા ગુણ, પણ આ ગુણ કયો ગુણ? જેની દ્રષ્ટિ આત્માને આકારે થઈ હોય તેને બીજો કોઈ ક્લેશ આવતો નથી. હમણાં શ્રીજી સ્વામી કીર્તન ગાતા હતા, અનુભવીને અંતરે રહે રામ વાસરે. આખું કીર્તન હરીશભાઈ એટલું સરસ છે, ક્યારેક લઈશું સભામાં. હા, અનુભવી એટલે કે જ્ઞાની એટલે કે આત્મનિષ્ઠ ભક્ત કેવો હોય? આ બધી બહુ ઊંચી વાતો કરવામાં મારે થોડા નીચા દ્રષ્ટાંતો પણ લેવા પડે છે. મેં તમને વચ્ચે કહ્યું હતું, એક દાર્શનિકે એટલી સરસ વાત લખી, એટલી સરસ વાત લખી, નોઈંગ ધ મટીરિયલ વર્લ્ડ ઇઝ નથિંગ ઇન ધ કમ્પેરિઝન ઓફ નોઈંગ વન્સ ઓન સેલ્ફ. આત્માનું જ્ઞાન આટલું બળવાન છે, આટલું બળવાન. આત્મા સુધી પહોંચી જાય ને એ જ પછી પરમાત્મા સુધીનો માર્ગ લઈ શકે છે. એટલે મહારાજે વિવેક બતાવ્યો, આપણે માનસી પૂજા કરવા બેસીએ ત્યારે રોજ એટલો તો વિચાર અવશ્યપણે કરવો, અવશ્યપણે કરવો, હું દેહ નથી, દેહથી પૃથક છું, હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું અક્ષર છું, મારા આત્મામાં પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. આટલો વિચાર માનસી પૂજામાં રોજ કરવો. તદ્દન દેહરૂપ થઈને જીવનારો માણસ, એના જેવો મૂઢ, એના જેવો મૂરખ, એના જેવો અજ્ઞાની આ જગતમાં કોઈ નથી. કેવી સરસ મહારાજ વાત કરે છે, કેવી સરસ બોલો. હે, આ માઇક દ્રષ્ટિ તો ટૂંકી છે, એમાં અનંત આવરણ નડે છે. આવરણ એટલે બધી ઉપાધિઓ નડે છે, બધા દુઃખો નડે છે. દુઃખનું કારણ જ છે માઇક દ્રષ્ટિ. મહારાજે કેવી સરસ વાત કરી, બીજા કોઈ ગુણ રહે કે ન રહે, પણ અમારે બસ એટલું જ કરવું છે કે આત્મારૂપ થોડા થઈ જાય, થોડા આત્માને સમજતા થાય, હું આત્મા છું એટલું સમજતા થાય, હું દેહ નથી એટલું સમજતા થાય, બરાબર, તો અમને સમજી શકશે. બાકી અમને શું સમજી શકવાના? ગુણાત્યાનંદ સ્વામી આ જ વાત આપણને થોડી જુદી રીતે સમજાવે. સ્વામી એમ કહે, આ સત્સંગમાં સમજુ થવું, એકલા પ્રેમી ન થવું. શું કીધું? સમજુ થવું પણ એકલા પ્રેમી ન થવું. હમણાં રમણ કાકા આવ્યા ને એટલે મારે વાત થતી હતી. ઇન્ડિયામાં પ્રેમ ઉભરાય છે, દરિયામાં ભરતી આવે ને એમ ભરતી આવે છે, ઓટ જ નથી આવતું. બોલો, ઇન્ડિયામાં અમે સંતો હોય ને, હજી તો એરપોર્ટ પર ઉતર્યા હોય ને, એરપોર્ટ ઉપર, ઇન્ડિયા છે ને, એરપોર્ટ પર ઉતરીએ ને, પચા હરિભક્તો લેવા આવ્યા હોય. અમેરિકામાં બે જ જણા લેવા આવે, ત્યાં પચા લેવા આવે, અને આવે ને સીધા, જો સ્વામી હવે આપણા ઘરે ક્યારે પ્રોગ્રામ છે, ભલા માણસ પાણી તો પીવા દે, હજી પૂજા તો કરવા દે, હજી હરિકૃષ્ણ મહારાજના દર્શન, પૂજ્ય ગુરુજીના દર્શન કરવા દે, સીધા અમારા ઘરે ક્યારે સ્વામી? જો સ્વામી આપણા ઘરે નહીં આવું તો અમેરિકા નહીં જવા દો. લો, આ પ્રેમ. એક હરિભગતના ઘરે થાળ કરવાનો આગ્રહ. અમે કીધું, પણ અમારા સંતોને નિયમ છે, એકટાણે ચાલે થાળ, હમણાં બપોરે થઈ ગયો. સ્વામી તમે ના જમતા, પણ આપણે ઠાકોરજી જમશે ને. લો, બહુ સમજવા જેવી આ વાત છે. સમજણ વિનાનો પ્રેમ દુઃખ જ આપે છે. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, સત્સંગમાં સમજુ થવું, એકલા પ્રેમી ન થવું. પછી સ્વામી બોલ્યા, સમજણમાં જ સાચું સુખ છે. એક વાતમાં સ્વામી એમ કહ્યું, પ્રેમીનું હેત ટાંકાના પાણી જેવું છે, અને જ્ઞાનીનું હેત પાતાળિયા કુવા જેવું છે. પ્રેમીનું હેત ટાંકાના પાણી જેવું છે. ટાંકામાં પાણી થોડું હોય પણ દેખાઈ જાજુ ઉપર હોય ને, એટલે, પણ થોડો તડકો પડે ને તો બધું હુકાઈ જાય. થોડા તડકામાં જ, દુકાળની વાત નથી. અને પાતાળિયો કૂવો હોય ને, ઊંડો હોય, પાણી ઉપર ન દેખાય, બહુ ઝાકો તો થોડું થોડું દેખાય, ઊંડો હોય, પણ ગમે એવા દુકાળ પડે ને એ પાણી સુકાય નહીં. ઘણી વખત આ સત્સંગમાં એકલા પ્રેમી બનીને, હરખ ફદુડા બનીને, ઘેલા બનીને જીવનારા હોય ને, બહુ સારા દેખાતા હોય, પ્રેમી દેખાતા હોય, મંદિરમાં રોજ દેખાતા હોય, સવાર બપોર સાંજ દેખાતા હોય, 10 વાર દેખાતા હોય, સંતોએ બે મોઢે વખાણ કરતા હોય, એવા કેટલા હરિભક્તો એકાદ ઠોકર વાગે
પછી મંદિરમાં દેખાતા પણ બંધ થઈ જાય છે, એવા એવા તમે ઘણા બધા દાખલા જોયા હશે, બધાએ જોયા, જેટલા બેઠા બધાએ જોયા હશે, જેટલા સ્ટેટના, જેટલા ગામના, જેટલા શહેરના બેઠા બધાએ જોયા જોયા હશે. કારણ શું? પ્રેમ હતો. એ સાચી વાત, એને જે સમયે દોડધામ કરી બધી વાત સાચી, એની સેવા સાચી, પણ શું નહોતું? સમજણ નહોતી. સમજણની ખોટ એને નડી. માટે સત્સંગમાં કેવા થવું? સમજુ થવું, જ્ઞાની થવું, સમજણના અંગવાળા થવું. મહારાજ પણ એમ કહેતા કે અમને પણ એમ થાય કે આ બધાને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ, સાચવા જ ન પડે. અહીંયા મહારાજ એમ કહે છે, અમને એમ થાય છે આ સંતો ભક્તો બધાને બ્રહ્મરૂપ કરી મૂકીએ, માન અપમાન અસર જ ન કરી શકે, એનો કોટ તોડી જ ન શકે. જુઓ, હવે અમાયિક દ્રષ્ટિની થોડી વાત કરે, થોડું સાંભળી લઈએ આપણે. માયિક દ્રષ્ટિ તો ટૂંકી છે, એમાં અનંત આવરણ છે. અમાયિક દ્રષ્ટિ અપાર છે, પ્રકાશયુક્ત છે અને શક્તિશાળી છે. અને અમાયિક દ્રષ્ટિ જ સાચી છે, પણ માયિક દ્રષ્ટિ તો ખોટી છે. અસત્યથી સત્યને પકડવું તે તો તપાવેલા લોઢાના ગોળાને સાણચીથી પકડવા જેવું અશક્ય છે. ધગધગતો લોઢાનો ગોળો હોય, સાણચીથી પકડાય? પકડાય? એમ પરમ સત્ય પરમાત્મા એને સમજવા માટે આપણા અંતરમાં જે ચારે બાજુ ગોબર પડ્યું હોય તો સમજાય? ના સમજાય. ભગવાન બુદ્ધનો મહાન ઉપદેશ હું ઘણી વાર કથામાં કહું છું, મને આ વાત એટલી બધી ગમે છે. કાશીની બજારમાં રોજ ભિક્ષા માંગવા જાય, બોલતા બહુ ઓછું, બહુ ઓછું. ભગવાન બુદ્ધના જીવનની અમુક કથાઓ તો એવી છે, એમનો પ્રિય શિષ્ય આનંદ અંગત શિષ્ય હતો, સેવક હતો, 40 વર્ષ સુધી સેવા કરી. એને ભગવાન બુદ્ધને પ્રશ્ન પૂછ્યો, ભગવાન 40 વર્ષથી તમારી સેવા કરું છું, દિવસ રાત તમારી બાજુમાં રહું છું, પણ મેં 40 વર્ષમાં તમે સૂતા ત્યારે પડખું ફરતા નથી જોયા, વિચારો. 40 વર્ષમાં ભગવાન બુદ્ધ પડખું નહોતા ફર્યા, અને આપણે 40 વર્ષના પડખા એક દિવસમાં ફેરવી લેતા. એમાં અમેરિકામાં તો એવા મોટા મોટા ક્રિકેટના મેચના ગ્રાઉન્ડ જેવા બેડ મોટા મોટા કર્યા હોય. પ્રસેનજીત નામના રાજા બુદ્ધ પાસે આવ્યા, પ્રાર્થના કરી, સેવા કરી, ખૂબ રાજી કર્યા. એક વાત કરો, ભગવાન બુદ્ધજી વાત શરૂ કરે, મૌન થઈ ગયા, બંધ થઈ ગયા. ભગવંત બોલો, અધૂરી વાત છે, પૂરી કરો. રાજન, તમારા જમણા પગનો જમણો અંગૂઠો હલે છે. ત્યારે રાજાને ખબર પડી, હું ક્યારે, ઘણાને આદત હોય ખબર અંગૂઠો હલાવવાની. રાજાએ કહ્યું, માફ કરજો ભગવાન, આ મારી આદત છે, મને ખબર ન પડી. રાજન, આટલી ચંચળતા પણ જેના જીવનમાં હશે ને, ત્યાં સુધી હજી સાધના કરવાની જરૂર છે, હજી તમે જ્ઞાન મેળવવાને લાયક પણ નથી થયા, વિચારો. મામા બોલો, શું થશે આપણું? કાશીની બજારમાં ભિક્ષા માંગવા જાય, એક સદગ્રહસ્થ ભિક્ષા રોજ આપે, પ્રાર્થના કરે, ભગવંત કંઈક કલ્યાણની વાત કરો, મને કંઈક સારી વાત કરો, રોજ પ્રાર્થના કરે, રોજ ભિક્ષા આપે, પણ ભગવાન બુદ્ધ એક શબ્દ બોલ્યા વિના ભિક્ષા લઈ, સ્વીકારી, ત્યાંથી નીકળી જાય. ઘણા લાંબા સમય પછી ભગવાન બુદ્ધ રોજ આવે, આ ઘટનાનો ઘણો સમય થયો, આ માણસ ભિક્ષા પણ આપે, એ જ વાત કરે. એક દિવસ ભિક્ષાનું પાત્ર લઈને પધાર્યા. આ સદગ્રસ્ત ભિક્ષા આપવા જાય, કઈ સારી રસોઈ બનાવેલી, સારો દિવસ હતો, એ સારી વાનગી જ્યાં પાત્રમાં નાખવા જાય, અરે અરે આ શું ભગવાન, તમારા પાત્રમાં, ભિક્ષા પાત્રમાં ગોબર લાગ્યું છે. ત્યારે બુદ્ધ એટલું બોલ્યા, ક્યારે બોલતા નહીં, ત્યારે એટલું બોલ્યા, આ પાત્રમાં તું નાખી દે ને, તને શું ચિંતા છે? અરે પણ પ્રભુ, આ સારું અન્ન આ ખરાબ પાત્રમાં નાખીશ ને તો સારું અન્ન પણ ખરાબ થઈ જશે, ખાવા લાયક નહીં રહે. ત્યારે બુદ્ધ એટલું બોલ્યા, તું રોજ મને પ્રાર્થના કરે છે, કંઈક કલ્યાણ થઈ વાત કરો, સારી વાત કરો, પરંતુ તારા અંતરમાં આ પાત્રમાં લાગ્યું છે ગોબર, એની જેમ તારા અંતરમાં
માયિક વાસનાઓનું, ઈચ્છાઓનું, અપેક્ષાઓનું ગોબરચોટું છે, પાપનું ગોબરચોટું છે. તારા મલિન થયેલા અંતઃકરણમાં હું મારી પવિત્ર જ્ઞાનની વાતો પણ નાખીશ ને તો એ જ્ઞાન પણ તને નહીં પચે. તારે પહેલી સાધના તો તારા અંતરના મેલને ટાળવા માટે કરવાની છે. કેટલો મોટો ઉપદેશ, કેટલો મોટો ઉપદેશ, જુઓ તો ખરા કેટલી મોટી વાત. આપણે ક્યારેય વિચાર્યું જ નથી, આપણા અંતરને સાફ કરવાની વાત આપણે ક્યારેય વિચારી નથી. હું ઘણી વાર કથામાં કહું છું, બે જ વસ્તુ શીખવા જેવી છે, કરવા જેવી છે. એક, પુષ્કળ વાંચન કર્યા પછી આ સંતોની અમૃતવાણી છે, હા, કોઈક સારા સંતની, પુષ્કળ વાંચનનો શાસ્ત્રનો સાર છે. બે જ કામ કરવા જેવા, પોતાની ભૂલ દેખાય તેને સાફ કરવાની જરૂર છે, બીજાની ભૂલ દેખાય તેને માફ કરવાની જરૂર છે. બે જ વસ્તુ શીખવા જેવી છે. આ શીખી જાય ને એ જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ. આપણે તદ્દન ઉલટું કરીએ છીએ, બીજાની દેખાય તો આજે ના જે સુધરી જ જવી જોઈએ, કરી જ કેમ એને, અને આપણી હિમાલય જેટલી હોય તો પણ છે કે નહીં. કેવી રીતે શક્ય છે? લોઢાના ગોળાને સાણચીથી પકડવું શક્ય છે? માયિક અંતઃકરણથી અમાયિક પરમાત્માને જોવા શક્ય છે? જે જે કામ કરવું તે આત્મસત્તારૂપ થઈને કરવું તો તેનાથી કોઈ જાતનું બંધન થતું નથી. એટલી અદ્ભુત મહારાજની આ વાત છે, અત્યારના સમયમાં થોડી સમજવા જેવી છે, સાંસારિક વ્યવહારમાં પણ આ કામ લાગે એવી વાત છે, ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા પણ કામ લાગે એવી વાત છે. હજી તો ઘણી કથા બાકી છે, આપણે ઉતાવળથી પૂરી કરીશું તો મજા નહીં આવે, તો આવતીકાલે વિશેષ કથા શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ. ઘનશ્યામ મહારાજની જય. પોઢે પ્રભુ સકળ મુનિ કેશામ સ્વામી.